ભુજના ખાનગી ટ્યુશન ક્લાસીસ પર જીએસટી વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ. ભુજમાં ખાનગી ટ્યુશન ક્લાસીસ ખૂબ જ ચાલી રહ્યા છે. અનેક વખત ચર્ચામાં રહેતા ક્લાસીસ વધુ એક વખત જીએસટી વિભાગની તપાસના કારણે ચર્ચામાં આવ્યા છે. ભુજના નાના મોટા 6થી વધારે ટ્યુશન ક્લાસીસ પર જીએસટીની અચાનક તપાસ શરૂ થતાં અમુક સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. જે ક્લાસીસ પર તપાસ કરાઈ તેનો સંપર્ક કરતા અમુક સંચાલકો મળ્યા ન હતા તો અમુક સંચાલકોએ માહિતી આપવાની ના પાડી હતી. ભુજ ખાતે સ્થિત જીએસટી કચેરીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું, અમદાવાદથી આવેલી ટીમે તપાસ કરતા અમારી પાસે માહિતી નથી તો ભુજમાં વર્ષોથી ક્લાસીસ ચલાવતા આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરના સંચાલકે તપાસ અંગેની માહિતી આપી હતી અને સંગઠન અંગેની પણ વાત કરી હતી. સર, વાત કરીએ તો જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા અમુક ટ્યુશન ક્લાસીસમાં ગઈકાલે ચેકિંગ કરવા માટે આવેલા હતા, તો શું છે સમગ્ર હકીકત અને આપને અહીંયા આવ્યા તો શું વાત હકીકત છે? હું આલ્ફા પ્લસના સંચાલક મોરાણી સર. આપ સાવ જાણો છો કે દરેક જે પણ ક્લાસીસ હોય કે કોઈ પણ બિઝનેસ હોય તો એ લોકોને જીએસટી ભરવું પડે છે અને એના અનુસંધાને એ લોકો દર વર્ષે ચેકિંગ કરતા હોય છે બધી જગ્યાએ. તો એ લોકોની રેગ્યુલર ચેકિંગ હોય છે, દર વર્ષે અમારે ત્યાં આવતા જ હોય છે. અમારા જે હાજરી પત્રકો હોય એ પ્રમાણે બધું ચેકિંગ કરે અને અમે ટેક્સ ભરીએ છીએ તો કેટલો ભરીએ છીએ ઓછો એ બધી એ લોકો માહિતી મેળવે. એ રીતે એ લોકો આ વર્ષે પણ માહિતી લેવા નીકળ્યા છે અને અમારા પાસેથી બધી માહિતી લઈ ગયા છે. અમે તો રિટર્ન ભરીએ છીએ એટલે કોઈ પ્રશ્ન નથી, પણ જ્યાં જે કોઈ પ્રોબ્લેમ હશે ત્યાં એ લોકો એમને નોટિસ દેશે અને પછી એ લોકોને જીએસટી નંબર લેવાના હશે અથવા એ પ્રમાણે એ લોકોને રકમ ભરવાની હશે. સર, વાત કરીએ જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા વર્ષો વર્ષ ચેકિંગમાં આવે છે, આપ જે રીતે કહ્યું કે અમે વર્ષો વર્ષ રેગ્યુલર હોય છે પણ અમુક ટ્યુશન ક્લાસીસ રેગ્યુલર નથી, ત્યારે એના માટે આપે કે એસોસિએશનમાં કંઈ જાણ થયેલી છે કે એસોસિએશને કંઈ આના માટે નિર્ણય લીધો છે કે મારું? આમ જનરલી એસોસિએશન છે નહીં, ખરેખર એસોસિએશન હોવું જોઈએ પણ એ પ્રકારનું કોઈ એસોસિએશન છે નહીં. એટલે ખરેખર જો કોઈ ક્લાસીસના એક વ્યક્તિ એસોસિએશન નક્કી કરે અને ખરેખર એ રીતે બધા જીએસટી નંબર લઈ લે તો ખરેખર બધું સારું છે. આમાં શું થાય છે કે આપણે હોટલમાં જઈએ છીએ ત્યારે આપણે બધાને ખ્યાલ જ છે કે 540 રૂપિયાનું જમ્યા હોઈએ અને પછી નીચે પ્લસ 200 કે જે પ્રમાણે એનો જીએસટી ટકાવારી હોય એ પ્રમાણે ભરવું પડે છે. તો એ પ્રમાણે ખરેખર ભરવું જોઈએ અને એમાં કંઈ ખોટું નથી, કારણ કે સામે જીએસટી તમને બાદ મળી જશે, બરાબર છે? તો એ એક સારી વસ્તુ છે ને, એમાં ખોટું શું છે? કારણ કે આપણે જ્યાં આપણે ધારો કે કોઈ લેપટોપ લીધા તો એમાં જે જીએસટી આપણે ભરી હોય જીએસટી આપણે પાછો બાદ મળી જાય, તો એ વસ્તુ ખોટી નથી, બરાબર છે? કારણ કે અત્યારે કદાચ વાલી અમારી પાસે જીએસટી વધારે ભરશે 18%, તો સામે એને પાછો ત્યાં જ્યાં એ ફીની પહોંચ કે રાખશે તો ત્યાં એને બાદ મળશે. એટલે એ સારી વસ્તુ છે, આવકારદાયક છે. એટલે આપના કહેવા પ્રમાણે કે બધા ટ્યુશન ક્લાસીસ અને બધી જે એજ્યુકેશન સંસ્થાઓ છે જે જીએસટી નથી ભરતી એને ભરવું જરૂરી છે? યસ યસ યસ, જીએસટી તો નંબર લઈ લેવા જોઈએ બધાને, એમાં કાંઈ ખોટું નથી. કારણ કે તમે વ્યવસ્થિત કરો છો કામ તો એ એક સારી વસ્તુ કહેવાય ને. મારું તો એવું માનવું છે કે જીએસટી નંબર લઈ લેવા જોઈએ.